स्टूडेंट हाउ आर यू, कैसे सब लोग? विल बी फाइन, गुड। सारे बच्चे घर पर ठीक होंगे और सब लोग सुरक्षित भी होंगे। आपने गया लेक्चर में आपने सीखा था पाठ की समझूती में मुकलो तो लेक्चर, आज पाठ अपने अभ्यास और स्वाध्याय थोड़ी माहिती ले लेंगे, ठीक है? तो बदा पोता टेक्स्ट बुक्स ओपन करें, पेज नंबर 23। यस, क्वेश्चन एंड आंसर। क्वेश्चन एंड आंसर मैं यहाँ ओनली आंसर लिखा है। तुम्हारी चौपड़ी में जोईने सवाल और जवाब, क्वेश्चन और आंसर बने लखवाना रहेशे। ओके, गुड। ओके, तो आप स्टार्ट करिए। ओके, चलो क्वेश्चन बोल दीजिए साथ साथ, एटले कोई डिफिकल्टी ना रहे। अपने जे बाळकों पासे टेक्स्ट बुक्स नथी ए लोको मारी स्पीच द्वारा पण पोते सवाल लखी शके छे। पाठ चार, बे खानानो परिक्रमो अभ्यास। नीचेना विकल्पो लखो, जेने के नीचेना विकल्पो आपणे लखवाना छे। एमां पहेलो सवाल छे, लखो चलो बाळक बधा सवाल बोलू छु। गांधीजी ने कया वाइसरॉय ने मळवा दिल्ली जवानु हतु? प्रश्न छे। ओके, હવે તેનો જવાબ શું છે? લોર્ડ માઉન્ટબેટન, માઉન્ટબેટન याने के लॉर्ड डेली हाउस में नतो मळवा, आपने चौपड़ी में तो के डेने बापन ने बोलबाला के बापन ने बोला गया था, पण खरा इकोणे बोला गया था लॉर्ड माउंटन बेंटन। ओके, तेनो जवाब लखी नाखो भगवर नो ग, लॉर्ड माउंट बेटन। હવે ચલો બીજો સવાલ। મનુ બેન गांधीजी ने શું થતા હતા? મનુ બેન ગાંધીજી ને શું થતા હતા? તેની કરતા પૌત્રી, શું થતા હતા? પૌત્રી। ઓકે, હવે ત્રીજો સવાલ। બે ખાનાનો પરિગ્રહ पाठ थी तमे शिक्षो के आपणे शुं शीखीशुं? के वर्णपटू न वपरावू, यानी के जेटलू जोईए एटलू वापरवू जोईए, एनाथी वधारे वापरवू जोईए नहीं। चलो प्रश्न एक लखाई गयो, हवे आपणे प्रश्न बे जोईए। नीचेना प्रश्नना उत्तर एक एक वाक्यमां लखो, એને કે નીચે સ્ટેશન કે આપણે એક વાક્યમાં લખવાના છે। મેં તમને આન્સર લખી આપ્યા છે, તમારે ઓની ફર્સ્ટ ક્વેશ્ચનના લખવાના છે, ક્વેશ્ચનના આન્સર બને। એમાં પહેલો સવાલ છે, ગાંધીજીની સામા બેસીને વાઇસરોય એ મળવા બોલાવ્યા હતા। તો આપણને ખબર છે ગાંધીજી કેવી રીતે કામ કરે, વાઇસરોય કોને બોલાવ્યા હતા? ગાંધી બાપુને બોલાવ્યા હતા। કેવી રીતે સામે સેમા બેસીને બોલાવવાના હતા? કે સેમા બેસાડીને? તો વિમાનમાં। તો લખો, ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરોય મળવા બોલાવ્યા હતા। વાઇસરોયે મળવા બોલાવ્યા હતા। ઓકે, હવે બીજો પ્રશ્ન જો। લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? આપણે જાણીએ છીએ ગાંધી બાપુજીને, તો લખો, લેખિકાએ ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કહ્યા છે। ઓકે, પ્રશ્ન ત્રીજો, ગાંધીજીએ ટ્રેનમાં ચઢ્યા પછી
પહેલું કયું કર્યું કામ કર્યું હતું કયું કામ કર્યું હતું ટ્રેનમાં ચડ્યા પછી તરત જ તે તો ફંડ ઉઘરાવવાનું તો લખો જવાબ ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી આ રે સવાલો ચડ્યા પછી પહેલું કામ ફંડ ઉઘરાવવાનું કર્યું હતું ફાળો યાને ફંડ યાને કે ફાળો પછી ચોથો સવાલ છે સ્ટેશન માસ્ટરે ગાંધીજીની સી આજીજી કરી તો લખો સ્ટેશન માસ્ટરે ગાંધીજીને રેલવેના ડબ્બાના બંને ખાના વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી બધા પ્રશ્ન એક અને પ્રશ્ન બે પતી ગયો હશે હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ આ મોટા ક્વેશ્ચન છે મોટા ક્વેશ્ચન આન્સર કહી શકીએ આપણે એને રાઈટ ઓકે ગુડ હવે આપણે જોઈએ એનો પહેલો સવાલ બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી તો વાઇસરોય બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા યાને કે વાઇસરોય હતા તેને બાપુજીને બોલાવ્યા હતા વિમાનમાં બેસીને મળવા માટે પણ બાપુએ વિમાનમાં જવાની વાઇસરોયને ના પાડી ના પાડી દીધી બાપુજીએ કે અમે વાઇસરોયને ના પાડી દીધી કે હું વિમાનમાં બેસીને નહીં આવું પણ કેમ જે વાહન કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહીં એમ ગાંધીજી માનતા હતા યાને કેમ શું હતું ગાંધીજી માનતા હતા કે બારા જો કરોડો ગરીબો ન બેસી શકતા હોય તો હું આ વિમાનમાં કેવી રીતે બેસી શકું એટલે ઓકે આપણે બીજો સવાલ જોઈએ લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબ્બો શા માટે પસંદ કર્યો આપણે જાણતા હતા કે બાપુને તકલીફ ન પડે મુશ્કેલી ન પડે તે આરામ કરી શકે અવાજ થવાના કારણે એટલે મેં બે ખાના ડબ્બો પસંદ કર્યો હતો લેખિકા તો આપણે એનો જવાબ જોઈએ લેખિકાને થયું કે સ્ટેશને બાપુના દર્શન કરવા માટે લોકોની ભીડ જામશે પણ એકઠું કરતા અવાજ થશે તેથી બાપુએ સહેજ પણ આરામ મળશે નહીં એટલે કે બાપુને થોડો પણ આરામ મળશે નહીં જો એક ખાનામાં સામાન રહે અને બીજા ખાનામાં બાપુ સુઈ શકે બેસી શકે તો બાપુની સગવડ સાચવવા એટલે કે બાપુની સગવડ કેવી રીતે સચવાઈ જશે જો એ બે ખાના પસંદ કરે તો બાપુ એક ખાનામાં બાપુ આરામ કરશે બીજા ખાનામાં રસોઈની બધું કાર્ય કમ્પ્લીટ કરીશ ને એટલે રસોઈનું ચા પાણી તૈયાર થઈ જશે આથી લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો ચલો ફટાફટ લખી નાખો પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ બાપુએ લેખિકાની ઓછા
ઓછામાં ઓછો સામાન રહ્યો. ઓછામાં ઓછો સામાન રહ્યો. એવો રેલવેનો નાનામાં નાનો અને ત્રીજો વર્ગનો ડબ્બો પસંદ કરવા કહ્યું હતું. પણ લેખિકાએ બાપુને સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. એટલે કે શું કહે છે કે એ પોતે એમ જોવે છે કે કેવી રીતે કાર્ય કરવાનું છે. બાપુને આરામ મળે, બાપુ સુઈ શકે, બહુ ભીડ હોવાથી બાપુ આરામ નહીં કરી શકે, શાંતિથી જમી નહીં શકે. તેના કારણે તેમની સગવડને ધ્યાનમાં રાખીને લેખિકાએ બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો હતો. બાપુ પોતાના ખપ કરતા વધારે વાપરવું તેમને એક પ્રકારની હિંસા સમજતા. શું કહે છે? બાપુ પોતાના ખપ કરતા વધારે વાપરવું તેને એક પ્રકારની હિંસા સમજતા હતા. તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો. એટલે કે બાપુએ શું કર્યું? લેખિકાને ઠપકો આપ્યો કે જે સૂર્યમાં બે ડબ્બા પસંદ કર્યા હતા, આપણે સગવડ જેટલી જેટલી જરૂર છે એટલી જ આપણે સગવડ લેવાની, જરૂર કરતાં પણ ઓછી સગવડનો ઉપયોગ કરવાનો. તે રીતે બાપુ અહીંયા હંમેશા પોતાના જીવન માટે એ મર્યાદા રાખતા હતા. હવે છે બીજો ચોથો સવાલ. લેખિકાની ભૂલનો પ્રાશ્ચિત કરવા બાપુએ શું કરવા જોઈશું? પ્રાશ્ચિત કરવાનું તેને પ્રશ્ચાતાપ થતો કે તો લઈને જવાબ લખો. લેખિકાની ભૂલનો પ્રાયશ્ચિત કરતા લેખિકાને રેલવેના ડબ્બાનું બીજું ખાનું ખાલી કરવા કહ્યું અને તેનો ઉપયોગ વધારાના જે પેસેન્જરોને લટકતા હતા તેમને માટે કરવામાં રેલવે માસ્ટરને પૂછ્યા. યાની કે એમ એવું કીધું કે હું એક ડબ્બામાં રહી છે અને બીજા ડબ્બામાં જે ખાલી છે તે તમે શું કરશો? જે લટકતા પેસેન્જર જે બસમાં ટ્રેનમાં જે લટકે છે એ પેસેન્જરને તમે શું કરશો? એને જગ્યા આપશો અને પોતે એમને ટાઈમ મતલબ એમને જગ્યા આપો છો કે એ પોતે બેસી શકે, રાઈટ? હવે આપણે જોઈએ પ્રશ્ન એક સ્વાધ્યાયનો. અહીંયા આપણો અભ્યાસ પૂરો થયો. સ્વાધ્યાયમાં શું છે? નીચેના પ્રશ્નોના ઉત્તર દરેક વિદ્યાર્થીને જાતે લખવાના છે. એટલે કે જે પહેલો પ્રશ્ન છે તે તમારે તમારી જાતે લખવાનો રહેશે, રાઈટ? તો બધાએ કેટલા સવાલ હશે? કહું ત્રણ જ સવાલ છે, વધારે નથી. આ ત્રણ જ સવાલ છે. એમાં શું છે? જો પહેલો સવાલ છે, આ પ્રસંગમાં તમને શું સી પ્રેરણા મળે છે? એટલે કે આપણે આ પ્રસંગના આધારે આપણે પ્રેરણા લખવાની છે કે આપણને શું મળે છે શીખવા માટે, કે ખાસ પ્રકારની શીખ્યા ખરા આમાં, એ આપણે લખવાનું રહેશે. પછી ગાંધી બાપુ, તો ગાંધી બાપુ વિશે લખવાનું છે. તો ગાંધી બાપુ વિશે કેટલા 8-10 વાક્ય લખવાના રહેશે. તો તમારે એ લખીને મોકલાવાના છે, એટલે કે લખીને નોટબુકમાં કમ્પ્લીટ રાખવાના છે. બધાની ઓસ્ટ્રેન્જ નોટબુક કમ્પ્લીટેડ હોવી જોઈએ. ક્યાંય એમ ના થવું જોઈએ કે નોટો બાકી રહી ટીચર જે મેં લખ્યું નથી. ના, જેમ લિંક આવે છે જેમ વિડીયો હશે કમ્પ્લીટેડ ગ્રામરની થતી રહેવી જોઈએ. હું આ ચેપ્ટરની સાથે તમને આજે ગ્રામરનો પણ સાથે સાથે આનો વિડીયો મોકલવાની છું. એ ગ્રામર પણ તમારા ગ્રામરની નોટમાં લખી નાખવાનું રહેશે, રાઈટ? આમાં પણ ગ્રામર આવે છે એટલે ગ્રામર હું લખાવી દઈશ. ઓકે, થોડું ઘણું છે તો લખાવી દઈશ, તમે લખી નાખજો, બરાબર? હવે આપણે પ્રશ્ન 2, નીચેના શબ્દોના અર્થ જાણો અને તેમના વાક્ય પ્રયોગ કરો. એટલે કે જાણવા છે વાક્ય પ્રયોગ કરવા. તમે અહીંયા ઓનલી 4 એના અર્થ લખી દીધા છે. તમારે એને જાણવાના છે અને એના વાક્યો બનાવીને લખવાના છે. વાક્ય તમારે બનાવવાના છે, મારે નથી બનાવવાના. ઓકે, તમે તમારી જાતે બનાવીને લખવાનું છે. હવે નાનો સવાલ જોઈ લઈએ. ખેવના, સંભાળ અને કાળજી, હુન્નર, કારીગરી અને કસબ, ભીડ, ગીર્દી, સલૂન, ઘરના જેવી સગવડવાળો આગગાડીનો ખાસ ડબ્બો, યાની કે એવો ડબ્બો કે જેને ઘર જેવી આપણને બધી સગવડો પૂરી થાય, રાઈટ? ઓકે, ગુડ. હવે આપણે જોઈએ પ્રશ્ન 3, કૌંસમાં આપેલો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરો. યાની કે જે ખાલી જગ્યા છે આપણે પૂર્ણ કરવાની
રહેશે, યાની કે એના સવાલ અને જવાબ બંને બોલવાની છું એટલે તમને આઈડિયા આવે, રાઈટ? ઓકે, તો ચલો એનો પહેલો કૌંસમાં આપેલી, પછી કૌંસમાં શું છે, કે અને એટલે અને તો, તેનો પહેલો સવાલ જો, એક સામાન રખાવ્યો ખાલી જગ્યા બીજામાં, પૂજ્ય બાપુજી સેઠવાનું રાખ્યું, તો એકમાં સામાન રખાવ્યો અને બીજા પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું, તો પહેલામાં આવશે અને, પછી છે બીજું, ઇન્સ્પેક્ટરે જોયું, જવાબમાં આવશે તો, મહાદેવની આંખોમાં આંસુ હતા, લખ્યું બધાએ, ગુડ. હવે આપણે ત્રીજો જોઈએ, ડોક્ટરે કહ્યું ખાલી જગ્યાએ કસરત કરવી જોઈએ, તો શું કીધું, શું કહ્યું, તેમાં આવશે કે, યાને કે ડોક્ટરે કહ્યું કે એને કસરત કરવી જોઈએ, તો જવાબમાં લખશો કે. અને છેલ્લો છે, મહાદેવ ગાયને હાથમાં રોકાયો ખાલી જગ્યા એને પરીક્ષામાં મોડું થયું, તો શું આવશે, એટલે એને મોડું થયું, ગાયને હાથમાં રહ્યો એટલે પરીક્ષામાં એને મોડું થઈ ગયું, રાઈટ? આટલું ફટાફટ લખી નાખો, પછી આપણે આગળ થોડું ગ્રામર સ્ટાર્ટ કરી દઈએ. બધાને લખાઈ ગયું ઓલ સ્ટુડન્ટ્સ કે બાકી? સારા અક્ષરે લખજો બધા. ઓકે, ગુડ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ વ્યાકરણ, આપણું પાઠ 4 નો અભ્યાસ સદે પૂરી થયો. આ વ્યાકરણ તમારે વ્યાકરણની નોટમાં જ લખવાનું છે. મેં આગળ જે વિડીયો મોકલ્યો હતો એમાં પણ મેં ગ્રામર મોકલ્યું હતું, આમાં છે એ બી ગ્રામર, એ બી 1-4 પાઠનું બધું મિક્સમાં જ છે, ઓલું હતું બધું મિક્સમાં છે, આ પણ તમારે લખી જ નાખવાનું છે વ્યાકરણ, કારણ કે વ્યાકરણ મોસ્ટ ઓફ આપણે બહુ વધારે જ આવશે હંમેશા, રાઈટ? એટલે જેથી કરીને તમને વાંચવામાં ઇઝીલી પડે, બધું તમને ખ્યાલ આવે છે, તો આપણે આના દ્વારા આપણે વ્યાકરણ હવે જોઈએ. ઓકે, ગુડ. તો ચલો હવે પહેલાં જોઈએ કે પ્રશ્ન એક શબ્દની જોડણી સુધારવી, યાને કે શબ્દ જોડણી સુધારવાની છે, જે દરેક બાળકોને આવડતી હશે, પણ અમુક હોય જેને ન ફાવે, કે તમારા ગુજરાતીમાં જે માર્ક્સ કપાય છે એ તમારા રસ્વે દીર્ઘના જ કપાય છે, બીજે એક કંઈ નથી કપાતા, રાઈટ? તમારી રસ્વે દીર્ઘના જ માર્ક્સ કપાય છે. તો અહીંયા જો લખ્યું પૂજ્ય અને પૂજ્ય, પૂજ્ય અને પૂજ્ય એમાં ફેર છે, હસવો આવે કે દીર્ઘાયુ, તો દીર્ઘાયુ આવે, ગીર્તિ અને ગીર્તિ, ગીર્તિ અને ગીર્તિ, તો હસવઈ આવે, નિર્દય આ નિર્દય ન આવે, અસવઈ આવે, યાને કે નિર્દિ, નિશ્રય, શ્ર છે નિશ્રય નો, નિશ્ચય વો આવશે, શ્રનિયા, મુદ્રુલા, મૃદુલા, આ જે પ્રવાળા મૃદુલા ઈ નો આવે કોઈ દિવસ, એની બદલે મૃદુલા જ આવે, પૌતરી ઉ નો આવે, પૌત્રી કાનો માત્ર, પૌત્રી, અમૂલ્ય તો અમૂલ્ય, નોટ મૂલ્ય, મૂલ્ય હસ્વ અને દીર્ઘાયુ, રાઈટ? હવે આપણે જોઈએ થોડાક સમાનાર્થી, બધાના બહુવિધ સેન્ટેન્સ છે, તમારે બને ત્યાં સુધી બંને સાથે રીડ રાખવાના, જેથી કરી પરીક્ષામાં એકનો અર્થ બીજું યાદ આવી જાય. પહેલું છે મુસાફર, તેનો જવાબમાં શું છે, પ્રવાસ અને સફર, તકલીફ, તસ્દી અને શ્રમ, મેદની, ભીડ અને ગીર્દી, જીવન, આયુષ્ય અને જિંદગી, વશ, તાંબે અને શરણ, રાઈટ? તાંબે અને શરણ, એટલે એને વશ કહી શકીએ આપણે. ઓકે, હવે આપણે જોઈએ એને બીજું છે સાથે સાથે વિરુદ્ધાર્થી, કસોટી, પરીક્ષા અને પરખ, સગવડ, અનુકૂળતા અને જોગવાઈ, ખેવત, કાળજી અને સંભાળ, વસમું, મુશ્કેલ અને કપરું, વસમું
झीणवट बारीकाई और सूक्ष्मता यानी कि न जोई सकाय केवू झीणवट भर्यो केवाय के आपण वस्तु એ છે જીણું 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 વસ્તુ હોય જે આપણે દેખાતી નથી એને બારીકાઈ પણ કહી શકીએ છીએ અને સૂક્ષ્મતા પણ કહી શકીએ છીએ રાઈટ હવે આપણે જોવા દેવું વિરુદ્ધાર્થી ઓપોઝિટ ગરીબ તવંગર વધારે ઓછું ગરમ તો ઠંડુ પસંદ તો નાપસંદ સશક્ત અશક્ત ઇનકાર સ્વીકાર દુઃખ સુખ સગવડ અગવડ આ બધું તમારે મોઢે કરતા રહેવાનું જેથી કરીને એક્ઝામ ટાઈમે કોઈ પણ પ્રોબ્લેમ્સ ન થાય બને ત્યાં સુધી બધાના અક્ષર સારા હોવા જોઈએ નહીતર હું એક પણ નોટબુક્સ ચલાવીશ નહીં બધું જ રિપીટ લખવા આપીશ કે કઈ રીતે ફરી લખેલ તો અક્ષર નથી સારા મારે અક્ષર સારા હોવા જોઈએ ફરજિયાત છે મારા વિશે ઓકે અને બધાની નોટબુક્સ કમ્પ્લીટેડ હોવી જોઈએ ગ્રામર શીખે અને નિબંધ પણ લખેલા હોવા જોઈએ હવે પ્રશ્ન ચાર જોઈએ નીચેના રૂઢિ પ્રયોગો લખી તેના વાક્ય બનાવો એટલે કે આના વાક્ય તમારે બનાવવાના રહેશે પહેલું છે ભાન આવી જવું તેનો અર્થ શું થશે સમજ આવી જવી રાઈટ બીજું છે જખમાણા પડવું કેવું જખમાણા પડવું એટલે કે શરમિંદા થવું ચલો લખી નાખો પછી આપણે શબ્દ સમૂહ સ્ટાર્ટ કરીએ ફટાફટ બધું વ્યવસ્થિત મેં લખી દીધું ના લખતા તમે તમારી રીતે લખજો મેં બોર્ડના આધારે લખ્યું છે જેથી કંઈ થોડું વ્યવસ્થિત સમાઈ જાય તમે લખી પણ શકો તમે તમારી રીતે જેમ લખતા હોય એમ ડિવાઈડેડ પાડીને લખજો કરવી ઓકે ત્યાં સુધી પોતાના ઘરે રહેજો પોતા બીજા બીજાને ઘેર ના જતા રહેતા એમ યાની કે આપણા ઘરે રહેવાનું છે સેફ રહેવાનું છે બહાર ફરવાનું ઓછું છે ઓકે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.